આજરોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન ખેડૂતોને રડાવતી કસ્તુરી એવી ડુંગળીના ટ્રેક્ટરો ભરી લોકોમાં વગર રૂપિયે કર્યું વેચાણ. જ્યારે વિસાવદર કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં ટ્રેક્ટરો ભરીને ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોનો પૂરો ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રૌરાવાનો વારો આવ્યો છે. ત્યારે યહ્યા જેમ વાવેતર કરવામાં આવેલી ડુંગળીની મજૂરી પણ ન થાય તેટલા ભાવ હાલમાં છે, જ્યારે તેમાં થયેલા ખર્ચના પણ રૂપિયાના થઈ શકે, જેથી હાલમાં ખેડૂતોને રાતા પાણીએ રૌરવી એવી ડુંગળી, જેને કહેવામાં આવે છે કે અલગ જ ફળ, જે કસ્તુરી તરીકે આવે છે, જેવી જ કસ્તુરી આજ રડાવી રહી છે. આ તકે વિસાવદર ધારાસભ્ય હર્ષકભાઈ રીબડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વડોદરિયા, જ્યારે ભરતભાઈ અમીપરા, ભરતભાઈ વિરડિયા, તાલુકા યુવા પ્રમુખ વિરલભાઈ, વિપુલભાઈ કવાણી તેમજ અશ્વિનીભાઈ નિમાવત તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિસાવદર શહેરમાં ટ્રેક્ટરો ફેરવીને દુકાને એમને રાહદારીઓને આપી તેમજ સરકાર સામે ખેડૂત વિરોધી સરકારના નારા લગાવ્યા હતા. જ્યારે વિસાવદર ધારાસભ્ય કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યો હતો. આજે વિસાવદર મુકામે આ ગુજરાતના ખેડૂતોને લસણ ડુંગળીના ભાવ ન મળવાને કારણે ખેડૂત ખૂબ દુઃખી થઈ રહ્યો છે. ત્યારે આજે અમારે ખાંભા ગામના ખેડૂતો ટ્રેક્ટરો ભરી અને આવ્યા અને સરકારનું ધ્યાન દોરવા માટે આજે ડુંગળી ખેડૂતોને 5-6 રૂપિયામાં ઘરમાં પડે છે અને 80 પૈસા 50 પૈસાની કિલો ડુંગળી વેચાય, આવી સ્થિતિ ખેડૂતોની થઈ છે. ખેડૂતો સ્વયંભૂ ડુંગળી લઈને આવ્યા અને ગામમાં ફ્રીમાં મફતના ભાવે ગરીબોને નહીં દુકાને દુકાને ડુંગળી વેચી ફ્રીમાં. સરકારનું ધ્યાન દોરવા માટે આવી સ્થિતિ છે. જો ફ્રીમાં ડુંગળી વેચે સરકારને રેલો આવે છે, ફ્રીમાં પણ ડુંગળી ખેડૂતોને વેચવા નથી દેતા અને આગળ પોલીસને કરીને અમારે ત્યાં અટક કર્યા છે. હવે આ સ્થિતિ રહી છે ત્યારે અમે એ કહીએ છીએ કે ખેડૂત સરકારનું ધ્યાન દોરીએ છીએ કે તમે તાત્કાલિક નિર્ણય લો. અમારો જગતનો તાજ ખેડૂતનો દીકરો આજ દુઃખી થઈ ગયો, ત્રાહી માપ પોકારી ગયો છે, ત્યારે ટૂંક સમયમાં અઠવાડિયાની અંદર તમારે ખેડૂતોને એક મને 200 રૂપિયાનું પેકેજ જાહેર કરવું પડશે. જો પેકેજ ડુંગળીમાં જાહેર નહીં કરવામાં આવે તો આ જગતનો તાજ ખેડૂતનો દીકરો ડુંગળી લઈને વિધાનસભા સુધી પહોંચવામાં પણ અચકાવાનો નથી. આવી અમારી માગણી છે. નામથી સર, હું ખાંભાગીરનો રહીશ છું, ખેડૂતનો દીકરો છું. મારું નામ છે મથુરભાઈ કોકરભાઈ સાવલિયા. આજે હું સરકારને એવી માગણી સાથે દુઃખ વ્યક્ત કરું છું કે અમારે પોષણક્ષમ ભાવ અમને મળી રહ્યા, આજે ડુંગળી અમારે રસ્તા ઉપર મફતમાં આપવી પડે છે. 15-20 હજારનો વિઘે ખર્ચો લાગે છે, એની સામે આમાં 5,000 રૂપિયાનું વળતર નથી. અને સરકારશ્રીને એટલું અમારું કહેવાનું છે કે કોઈ પણ સંજોગમાં અમે રાહત કરે, કોઈ મુખ્ય જાહેર કરે અથવા આનું કંઈક નિરાકરણ લાવે. કારણ કે આ જગતનો ખેડૂત દુઃખી છે અને આત્મહત્યા કરવામાં જરાય સંકોચાય એવી પરિસ્થિતિ ખેડૂતની છે. આજ અમે આત્મહત્યા ન કરી તો કરીએ શું? આજ 15-20 હજારનો ખર્ચો થાય છે અને 5,000 રૂપિયા વિઘે વળતર મળે છે. આટલી પોઝિશન અમારી ખરાબ છે અને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આમાં થોડુંક ડુંગળી મફતમાં ધ્યાન દે અને અમારી માટે થોડીક કૃપા કરે.